વડા પ્રધાન કાર્યાલય વિવિધ કેબિનેટ મંત્રીઓ તરફથી મોકલવામાં આવેલ પોતાના અંગત સચિવોને એક્સટેન્શન આપવામાં પ્રસ્તાવને ફગાવી દીધો છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી 5 વર્ષથી વધુ સમય સુધી મંત્રીના અંગત સચિવ તરીકે રહી શકશે નહીં. વડાપ્રધાન કાર્યાલય વિવિધ કેબિનેટ મંત્રીઓ તરફથી મોકલવામાં આવેલ પોતાના અંગત સચિવોને એક્સટેન્શન આપવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ અધિકારી 5 વર્ષથી વધુ સમય સુધી મંત્રીના અંગત સચિવ તરીકે રહી શકશે નહીં. કર્મચારી અને પ્રશિક્ષણ વિભાગના નિયમ મુજબ કોઈ પણ અધિકારી પોતાની કારકિર્દીમાં વધુમાં વધુ 5 વર્ષ સુધી જ અંગત સચિવ તરીકે કામ કરી શકે છે. મોદી કેબિનેટના જે મંત્રીઓના સચિવોના 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે તેમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, કાપડ મંત્રી સ્મૃતિ ઈરાની અને આઈટી મંત્રી રવિશંકર પ્રસાદનો સમાવેશ થાય છે. મોટાભાગના મંત્રીઓએ પોતાના અંગત સચિવ પદ પર IAS કે IPS અધિકારીઓની નિમણૂક કરેલી હોય છે. ત્યારે વડાપ્રધાન કાર્યાલયના આ નિર્ણય બાદ જે અધિકારીઓને PA તરીકે 5 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે તેમની અન્ય વિભાગમાં બદલી કરી દેવામાં આવશે. નાણામંત્રી અરુણ જેટલીના અંગત સચિવ પદે હાલ IRS અધિકારી સીમાચલ દાસ છે, જેઓ છેલ્લા 5 વર્ષ કરતાં વધુ સમયથી નાણામંત્રીના અંગત સચિવ પદ પર છે. ત્યારે વડાપ્રધાન કાર્યાલયે આ બાબત સામે કડક વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે નાણામંત્રીના સચિવ પદેથી સીમાંચલ દાસને હટાવીને સૌરવ શુક્લાની નિમણૂક કરવામાં આવે છે. જ્યારે સીમાંચલ દાસને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસમાં ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી પર મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે રાજનાથસિંહ અને સ્મૃતિ ઈરાનીને ટૂંક સમયમાં જ નવા સચિવ મળી જશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.